नमस्कार विद्यार्थी मित्रों, आज आप भणवाना छे परमाणवीय वर्णपट क्वांटीकृत इलेक्ट्रॉनीय ऊर्जा स्तरना पुरावा। क्लियर? आ सवाल कोईए पण लॉन्ग थियरी में वाँचवानो नथी, कोईए पण वाक्य रचना गोखवानी नथी, मात्र ने मात्र समझवानुं छे अने हूँ जे सूत्र आपूँ छूँ ए सूत्र ने केवी रीतना हेन्डल करवाना छे एटलू तमारे शीखवानुं। विद्यार्थी मित्रों, मारे तमने एवं कहेवू छे के विद्युत चुंबकीय विकिरण एटले के प्रकाश एक बहु सारा में सारो एनी पासे एक जबरदस्त प्रकार एक गुणधर्म छे अने ए गुणधर्म पर थी एक वर्णपटनी रचना आपणे अलग थी शू करवानी छे समझवानी छे। बराबर? तो विद्यार्थी मित्रों, आपणे शुरू करिए कि तमने बधाने खबर छे कि प्रकाशनुं किरण छे ई 3×10⁸ मीटर प्रति सेकंड थी शून्य अवकाश में गति करे, परंतु जो ए बीजा कोई माध्यम में पसार थाय तो ये क्यों माध्यम है ने एना उपर शू करे छे आधार राखे। एटले अहींया हूँ तमने एक वस्तु एवी कहूँ छूँ कि प्रकाशनी झड़प ते कया माध्यम में थी पसार थाय छे, कया माध्यम में थी पसार थाय छे तेना पर आधार राखे छे, तेना पर शू करे छे आधार राखे छे। प्रकाशनी झड़प ते कया माध्यम में पसार थाय छे एना उपर आधार राखे। एटले केवानो मतलब शू छे, हूँ तमने एक सामान्य समझूती धारो के आपू, मानी लो के आ एक काचनुं माध्यम छे। आ तमे 10મા ધોરણમાં વિચલન નામની ઘટના ભણી ગયા હશો, કદાચ તમને યાદ હોય તો। બરાબર? તો પ્રકાશનું કિરણ, ધારો કે અહીંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે પ્રકાશનું કિરણ આ હવાના માધ્યમમાંથી, ચાલો કાચના માધ્યમમાં પસાર થયું, આ કાચનું માધ્યમ છે ને આ હવાનું માધ્યમ છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય એટલે એનો જે મૂળ માર્ગ હોય ને, બરાબર, એ મૂળ માર્ગમાંથી વિચલિત થાય છે। બરાબર? આ ઘટનાને આપણે વક્રીભવન તરીકે ઓળખીએ છીએ। શું કહીએ છીએ? વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? ખ્યાલ આવે છે? આ દરેક વિદ્યાર્થીઓને આ બાબત ખબર જ હશે કે પ્રકાશનું જે કિરણ છે, બરાબર, એ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે પોતાના મૂળ માર્ગમાંથી શું થાય છે? વિચલિત થાય છે। બરાબર? અને મૂળ માર્ગમાંથી વિચલિત થાય આ ઘટનાને વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? ઓકે, ચાલો હવે બીજી એક વસ્તુ કે પ્રકાશનું જે કિરણ છે, પ્રકાશનું કિરણ આને હું પ્રિઝમમાંથી પસાર કરું, શેમાંથી પસાર કરું? પ્રિઝમમાંથી। અને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે પ્રકાશનું કિરણ તો 7 રંગોનું બનેલું છે, એમાં જેની ટૂંકી તરંગ લંબાઈ છે, જેની ટૂંકી તરંગ લંબાઈ છે એ ટૂંકી તરંગ લંબાઈવાળું જે રંગનું કિરણ છે એ કિરણ, યાદ રાખજો, મોટી તરંગ લંબાઈવાળા, મોટી તરંગ લંબાઈવાળા કિરણ કરતાં, બરાબર, વધુ વળાંક લે છે। એટલે એનો મતલબ એવો કે ટૂંકી તરંગ લંબાઈવાળું વિકિરણ વધુ વિચલન અનુભવે છે અને મોટી તરંગ લંબાઈવાળું વિકિરણ ઓછું વિચલન અનુભવે છે। જ્યારે આને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારની હું વાત કરું છું। ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ હજી એક બીજી વાત કરું કે તમને બધાને ખબર છે કે વ્હાઇટ લાઇટ છે, સફેદ પ્રકાશ, બરાબર, આ સફેદ પ્રકાશ દ્રશ્યમાન વિસ્તારમાં, દ્રશ્યમાન વિસ્તારમાં, વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશે મેં વાત કરી, દ્રશ્યમાન વિસ્તારમાં બધી જ તરંગ લંબાઈ ધરાવતા, બધી જ તરંગ લંબાઈ ધરાવતા ધરાવતા વિકિરણો ધરાવે છે, એની પાસે બધી જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો હોય છે દ્રશ્યમાન વિસ્તારમાં। બરાબર? અને એને કારણે જ્યારે પ્રિઝમમાંથી બહાર નીકળે છે ત્યારે
જુદા જુદા રંગની, જુદા જુદા રંગની રબર એક શ્રેણીમાં ફેરવાય છે. શ્રેણીમાં શું થાય છે? ફેરવાય છે, બરાબર. અને આ જે શ્રેણી છે એ શ્રેણીને આપણે નામ આપીએ છીએ સ્પેક્ટ્રમ, એટલે કે વર્ણપટ. એને શું કહેવામાં આવે છે? વર્ણપટ. ક્લિયર? ઓકે, એટલે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. આમાં મેઘધનુષ્ય ઉદાહરણ લઈ શકાય. મેઘધનુષ્ય એ વર્ણપટ જ છે ને એક પ્રકારનો. ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થીઓને? તો આ રીતે આપણે સમજવાનું. આ છે ને આપણો એક બેઝિક પાયો હતો કે મેં જે તમને શરૂઆતના પોર્શનમાં શું કર્યો, શીખવાડો. વર્ણપટ કોને કહેવાય ને, મારે તમને ખાસ એ સમજાવવાનું હતું, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સની અંદર ખાસ સમજો, ફિઝિક્સની અંદર જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા અને જુદી જુદી આવૃત્તિ ધરાવતા આવા વિદ્યુત ચુંબકીય વિકિરણના વર્ણપટનો અભ્યાસ કરવામાં આવે. અને આ વર્ણપટનો અભ્યાસ ફિઝિક્સની એક સ્પેશિયલ બ્રાન્ચમાં થાય છે, બરાબર. અને એને નામ આપવામાં આવે છે સ્પેક્ટ્રોસ્કોપી. શું કહેવામાં આવે છે? સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર. બહુ હાર્ડ બ્રાન્ચ છે, બરાબર, સ્પેક્ટ્રોસ્કોપી. ક્લિયર? ઓકે, તો આ વાત મેં તમને કોની કરી છે વિદ્યાર્થી મિત્રો? માત્ર ને માત્ર વર્ણપટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા વર્ણપટ વિશે, બરાબર. ચાલો, આ વર્ણપટના બે પ્રકાર છે, મુખ્યત્વે બે પ્રકાર. ઘણી બધી રેફરન્સ બુકોમાં થોડું અલગ આપ્યું છે, એટલે હું મારી રીતે તમને જે મને ખ્યાલ છે ને હું જાણું છું એના વિશે કહું. વર્ણપટના મુખ્યત્વે બે પ્રકાર પડે, બે પ્રકાર. એક વર્ણપટ છે એને ઇમિશન સ્પેક્ટ્રમ કહેવાય, ઉત્સર્જિત વર્ણપટ, ઇમિશન સ્પેક્ટ્રમ. એક પ્રકાર છે ને એને એડસોર્પ્શન સ્પેક્ટ્રમ કહેવાય, શોષણ વર્ણપટ. શું કહેવામાં આવે છે? શોષણ વર્ણપટ. આ મુખ્ય બે પ્રકાર છે, બરાબર. ચાલો, હવે ઉત્સર્જિત વર્ણપટ છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં બે પ્રકાર પડે છે, એમાં બે પ્રકાર. એક છે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ, સતત વર્ણપટ. શું કામ સતત કહેવાય એ પણ હું તમને વાત કરીશ. અને બીજું છે અસતત વર્ણપટ. ઘણી બુકમાં છે ને ઉત્સર્જિત વર્ણપટના બે પ્રકાર પાડ્યા છે, સતત અને રેખા વર્ણપટ. અને વિદ્યાર્થી મિત્રો, આ અસતત વર્ણપટ છે ને, અસતત વર્ણપટ, એના બે પ્રકાર પાડેલા છે, બરાબર. એક છે લાઇન સ્પેક્ટ્રમ, રેખા વર્ણપટ, જે આપણો મહત્વનો આપણું હેડિંગ છે, પરમાણ્વીય વર્ણપટ. અને એક ઇંગ્લિશ નામ જ યાદ રાખજો, બેન્ડ સ્પેક્ટ્રમ, લાઇન સ્પેક્ટ્રમ એન્ડ બેન્ડ સ્પેક્ટ્રમ, બરાબર. તો આપણો જે આજનો ટોપિકનું નામ છે ને પરમાણ્વીય વર્ણપટ, એ આ રેખા વર્ણપટના સંદર્ભમાં છે. ચાલો, ક્લિયર? ઓકે, ચાલો આપણે શરૂ કરીએ. પહેલું છે ઉત્સર્જિત વર્ણપટ. ચાલો, ઉત્સર્જિત વર્ણપટ કોને કહેવાય? ચાલો, પહેલો પ્રશ્ન છે કે ઇમિશન સ્પેક્ટ્રમ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ તત્વ, જ્યારે કોઈ પણ તત્વ ને થોડીક ઉષ્મા કે થોડીક વિદ્યુત ઉર્જા આપવામાં આવે, થોડીક ઉષ્મા કે થોડીક વિદ્યુત ઉર્જા આપવામાં આવે, બરાબર, વિદ્યુત ઉર્જા શું કરવામાં આવે? આપવામાં આવે, ત્યારે એના જે ઇલેક્ટ્રોન હોય ને એ ભૂમિ અવસ્થામાં હોય, ઇલેક્ટ્રોનની કક્ષા હોય. રુથરફોર્ડે કીધેલું ને પરમાણુ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો એ કક્ષા હોય, એમાં જે એકદમ કેન્દ્ર પાસેની કક્ષા હોય ને એક નંબરની કક્ષાને ભૂમિ અવસ્થા કહેવાય, જે વાત આપણે પાછળ કરવાના છીએ, એટલે અત્યારે યાદ રાખજો. ત્યારે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ ભૂમિ અવસ્થામાંથી, ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય. સર, આ ઉત્તેજિત અવસ્થા એટલે એ ભૂમિ અવસ્થાની ઉપરની અવસ્થા, બે નંબરની, ત્રણ નંબરની, એ રીતની ઉત્તેજિત અવસ્થામાં જાય છે. ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે, બરાબર. અને સાંભળજો, એ ઉત્તેજિત અવસ્થામાં જાય, ત્યાંથી પછી પાછો ભૂમિ અવસ્થામાં પાછો ફરે છે,
भूमि अवस्था में शू फरे छे, पाछो फरे छे। हवे समझो, ભૂમિમાંથી ઉત્તેજિતમાં ગયો હોય ને ત્યારે થોડીક ઉર્જા લઈને ગયો હોય, બરાબર, અને ઉત્તેજિતમાંથી પાછો ભૂમિ અવસ્થામાં આવે ને ત્યારે બરાબર સમજો, બરાબર, એ ચોક્કસ તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે જેને ફોટોન કહે છે। એટલે ફોટોન શું કરે છે? ઉત્સર્જિત કરે છે। એટલે હું લખું છું, ચોક્કસ તરંગ લંબાઈવાળા, ચોક્કસ તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે। શું કરે છે? ઉત્સર્જન કરે છે। અને એ તરંગ લંબાઈને એક ફોટોગ્રાફિક પ્લેટ પર ઝીલવામાં આવે અને એક વર્ણપટ રચાય। એ વર્ણપટને નામ આપવામાં આવે છે ઉત્સર્જિત વર્ણપટ, બરાબર। આવી રીતના ઉર્જાનું ઉત્સર્જન કરીને જે વર્ણપટ રચે ને, બરાબર, એને ઉત્સર્જિત વર્ણપટ તરીકે શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે। ઉત્સર્જિત વર્ણપટ છે, ક્લિયર? તો આને ઉત્સર્જિત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે, ક્લિયર? ચાલો, બરાબર, આ ધ્યાનમાં રાખો। નેક્સ્ટ આગળ વાત કરીએ, ચાલો સમજો, બરાબર। હવે ઉત્સર્જિત વર્ણપટની અંદર આપણે આજે પહેલો પ્રકાર ભણવાનો છે અને એ પ્રકારનું નામ છે સતત વર્ણપટ, કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ। ખાલી માત્ર ને માત્ર એક આકૃતિથી આને સમજવાનું છે, બરાબર, સતત વર્ણપટ। હવે સતત વર્ણપટમાં કેવી રીતનું હોય? તો એમાં હું તમને એક સામાન્ય મુદ્દો મારે ખાલી કહેવાનો છે કે એમાં જે રંગીન રેખાઓ હોય ને, રંગીન રેખાઓ, આ રંગીન રેખાઓ વચ્ચે કોઈ ગેપ નથી હોતો, કોઈ ગેપ હોતો નથી, બરાબર, સમજો વ્યવસ્થિત રીતે। ઉદાહરણ તરીકે મેઘધનુષ્ય, મેઘધનુષ્ય અથવા સફેદ પ્રકાશનું પ્રિઝમ પર વિચલન, પ્રિઝમ દ્વારા વિચલન, ચાલો, ક્લિયર? હવે આને કન્ટિન્યુઅસ શું કામ કહેવાય? તમે જુઓ, મેઘધનુષ્યની અંદર અહીંયા તમને બરાબર દેખાશે આકૃતિમાં, બરાબર, અહીંયા હું લખું જાનીવાલી પીનારા, તો એમાં જાંબલી રંગ છે ને એ નીલા રંગમાં ભળી ગયો। જો વચ્ચે ગેપ નથી કે જાંબલી પછી નીલો, એવું નથી, બરાબર, નીલો વાદળીમાં ભળી ગયો, વાદળી લીલામાં ભળી ગયો, લીલો પીળામાં ભળી ગયો, પીળો નારંગીમાં, નારંગી રાતામાં, આમ કન્ટિન્યુઅસ ચાલે, બરાબર। એટલે આને સતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે। અને શું કહેવામાં આવે છે? સતત વર્ણપટ। તમને એમ પૂછવામાં આવે કે સતત વર્ણપટ એ શેનું ઉદાહરણ છે, તો તમારે કહેવાનું ઉત્સર્જિત વર્ણપટનું ઉદાહરણ છે। કારણ કે જ્યારે એમાંથી વ્હાઇટ લાઇટ પસાર કરી, મેં આકૃતિમાં તમે જોઈ શકો છો, બરાબર, આ વ્હાઇટ લાઇટ અહીંથી જ્યારે પસાર કરી આપણે, બરાબર, ત્યારે એ પ્રિઝમમાં ગઈ, બરાબર, અને પ્રિઝમમાંથી, બરાબર, જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણનું શું કર્યું? એણે ઉત્સર્જન કર્યું। અને એ ઉત્સર્જનને અહીંયા રાખેલી જે સ્ક્રીન છે, એ સ્ક્રીન ઉપર ઝીલવામાં આવી અને એ સ્ક્રીન ઉપર જે વર્ણપટ મળ્યો, એ વર્ણપટની આજે મેં આકૃતિ અહીંયા દોરી છે, બરાબર, આ વર્ણપટ છે, એ વર્ણપટની મેં આકૃતિ અહીંયા દોરી છે। તો આકૃતિમાં મને જાણવા મળ્યું કે દરેક રંગ એકબીજામાં ભળી જાય છે, બરાબર, એટલે આ વર્ણપટને શું નામ આપવામાં આવ્યું? સતત વર્ણપટ, બરાબર। એટલે સતત વર્ણપટ, બરાબર, એ ઉત્સર્જિત વર્ણપટનો એક શું છે? પ્રકાર છે, બરાબર। એટલે એક વસ્તુ તમારે આ સતત વર્ણપટમાં શું કરવાનું છે? ધ્યાનમાં રાખવાનું છે, ક્લિયર? દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું? ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે એક બીજો વર્ણપટ તમને ફરીથી એક આગળ સમજાવ્યો, બરાબર, સતત વર્ણપટ, બરાબર। હવે છે ને થોડું આમાં છે ને અમુક રેફરન્સ બુકોમાં કન્ફ્યુઝન છે, બરાબર, એટલે આપણે છે ને અહીંયા નામ પાડી દઈએ, રેખીય વર્ણપટ। કેવો વર્ણપટ? રેખીય। આ રેખીય વર્ણપટ છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એને કેવી રીતે સમજવું, બરાબર? ચાલો, રેખીય વર્ણપટમાં શું હોય એ હું તમને કહી દઉં। આમ તો છે ને રેખીય વર્ણપટ પ્રકાર પાડવો ને, બરાબર, એની કરતાં આપણે એક બીજું કામ કરી નાખીએ, બરાબર, અને એમાં શું કરીએ કે બીજો એક પ્રકાર છે અને એ બીજા પ્રકારનું નામ છે અસતત વર્ણપટ,
કેવો વર્ણપટ? અસતત વર્ણપટ. હવે અસતત વર્ણપટમાં શું હોય સર? તો કે અસતત વર્ણપટમાં રંગીન રેખાઓ તો હોય જ, પરંતુ રંગીન રેખાઓ વચ્ચે ગેપ હોય છે. વચ્ચે શું હોય છે? ગેપ હોય છે. રંગીન રેખાઓ વચ્ચે શું જોવા મળે છે? ગેપ. બરાબર, રંગીન રેખાઓ વચ્ચે ગેપ હોય છે. હવે એ જે રેખાઓ છે ને, બરાબર, એની અંદર બે ભાગ પાડીએ. એકનું નામ છે રેખીય વર્ણપટ, રેખા વર્ણપટ, બરાબર, અને એકનું નામ છે બેન્ડ સ્પેક્ટ્રમ, એટલે કે બેન્ડ વર્ણપટ. કયો વર્ણપટ? બેન્ડ. ચાલો હવે દરેક વિદ્યાર્થીઓ આકૃતિ પર નજર કરશે. માની લો કે અહીંયા કોઈ હાઇડ્રોજનનો કે એવો કોઈ મોલિક્યુલ અંદર અહીંયા પડેલો છે, બરાબર, હાઇડ્રોજન કે એવો કોઈ મોલિક્યુલ, બરાબર, અહીંયા અંદર છે. એચ ટુ અણુ હોય કે પરમાણુ હોય. હવે જ્યારે આ વ્હાઇટ લાઇટ આ એચ ટુમાંથી આપણે શું કરીએ છીએ? પસાર કરીએ છીએ. વ્હાઇટ લાઇટ એચ ટુમાંથી આપણે પસાર કર્યું, બરાબર, એટલે એમાંથી બહાર નીકળશે પ્રિઝમ દ્વારા, હા, અને અહીંયા એક સામે તમને આખો એક શું મળશે? વર્ણપટ. હવે એ વર્ણપટની જો અહીંયા આકૃતિ દોરવામાં આવે તો એમાં જાનીવાલી પીનાલા ક્રમમાં જ તમને આકૃતિ મળશે, પણ અમુક અમુક જગ્યાએ કેટલાક કલરની રેખાઓ શું થઈ ગઈ હશે? ગાયબ થઈ ગઈ હશે. અને જ્યાં આ રેખા ગાયબ થઈ હશે ને, ત્યાં તમને એક કાળી લાઇન જોવા મળશે. શું જોવા મળશે? કાળી. બરાબર, એટલેનો મતલબ શું થયો કે આ મોલિક્યુલે અંદરથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શું કરી લીધું? શોષણ કરી લીધું. બરાબર, એટલે ઘણી બધી રેફરન્સ બુકમાં એને શોષણ વર્ણપટ પણ નામ આપેલું છે. બરાબર, શું નામ આપેલું છે? શોષણ વર્ણપટ પણ નામ આપેલું છે. બરાબર, ખ્યાલ આવે છે? ઓકે, પણ આમ જોવા જાઓ તમે તો ઓલા બધા બીજા રંગના તો એને વિકિરણનું ઉત્સર્જન પણ કર્યું છે. બરાબર, એટલે ઉત્સર્જિત વર્ણપટ તરીકે પણ ઓળખાય. એટલે મારું તમને એવું કહેવું છે કે રેખા વર્ણપટ એ શોષણ વર્ણપટમાંય જોવા મળે અને ઉત્સર્જિત વર્ણપટમાં પણ જોવા મળે, પણ મોટાભાગની રેફરન્સ બુકમાં એવું લખ્યું છે કે ઉત્સર્જિત વર્ણપટનો જ એક શું છે? પ્રકાર. બરાબર, એમાં આવી રીતની જાનીવાલી પીનાલા ક્રમમાં જ એક પટ્ટો હોય, બરાબર, પણ એ પટ્ટામાં અમુક અમુક જગ્યાએ અમુક અમુક રંગની રેખાઓ ગાયબ થઈ ગઈ હોય. બરાબર, અને જ્યાં ગાયબ થઈ ગઈ હોય ત્યાં કાળો ધાબો મળી જાય. બરાબર, તો એને શું કહેવામાં આવે છે? રેખીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો રેખીય વર્ણપટમાં આપણે કંઈક થોડુંક એવું એકાદા બે પોઈન્ટ લખીએ જેથી તમને સવાલમાં વાંધો ન આવે. બરાબર, તો શું લખાય ખબર? એમાં રંગીન રેખાઓ જે છે ને, રંગીન રેખાઓ, બરાબર, એ એકબીજાથી, બરાબર, એકબીજાથી ગેપ દ્વારા અલગ થાય છે. ગેપ દ્વારા કેવી થાય છે? અલગ થાય છે. બીજું, તે પરમાણુ દ્વારા મળે છે. ચોક્કસ પ્રકારના પરમાણુ દ્વારા શું થાય છે? મળે છે. બરાબર, અને હાઇડ્રોજન વર્ણપટ, હાઇડ્રોજન વર્ણપટ આ એનું ઉદાહરણ છે. હાઇડ્રોજન વર્ણપટ એ રેખા વર્ણપટ છે. બરાબર, કયો વર્ણપટ છે? રેખા વર્ણપટ. બરાબર છે? ઓકે, તો આ એક બાબત દરેક વિદ્યાર્થીઓએ મગજમાં રાખવાની. બરાબર, તો આ રેખા વર્ણપટ. ક્લિયર? ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે બેન્ડ વર્ણપટ જોઈએ. બરાબર, આ ટેક્સ્ટબુકમાં આનો ઉલ્લેખ નથી, બેન્ડ વર્ણપટ. બરાબર, ચાલો, આ એક ઉત્સર્જિત વર્ણપટનો જ એક પ્રકાર છે. બેન્ડ વર્ણપટ શું હોય? ચાલો, એમાં કાંઈ બહુ બીજું નથી. બરાબર, હવે એમાં જો વિદ્યાર્થી મિત્રો, એમાં પણ તમે કોઈ વ્હાઇટ લાઇટ જ્યારે આની અંદર પસાર કરો છો તો આની અંદર કોઈ મોલ, કોઈ અણુ હશે. બરાબર, પરમાણુ નહીં હોય, કોઈ અણુ હશે. પહેલામાં પરમાણુ હશે, બરાબર, હાઇડ્રોજન પરમાણુ હશે. બરાબર, કદાચ ત્યાં મેં એચ ટુ લખ્યું હતું ને, હું ચાલો એ કાઢી નાખું છું, એચ હાઇડ્રોજન પરમાણુ હશે. બરાબર, આમાં કોઈ મોલેક્યુલ હશે. શું હશે? મોલેક્યુલ. તો એ અંદરથી બહાર નીકળે, બહાર નીકળી અને ફોટોગ્રાફિક ફિલ્મ પર, કાળા રંગની ફોટોગ્રાફિક જે ફિલ્મ હોય છે, બરાબર, એ ફિલ્મ પર તમને અમુક રંગની, સમજો મારી વાત, બરાબર, અમુક રંગની જ રેખાઓ દેખાય છે. અમુક રંગની જ રેખાઓ શું થાય છે? દેખાય છે. અમુક રંગની જ રેખાઓ દેખાય. બરાબર, બાકીની બધી કેવી થઈ ગઈ હોય? શોષાઈ ગયું, એટલે ડાર્ક દેખાય તમને.
તો એ અમુક રમની જે રેખાઓ બહાર નીકળે છે બરાબર, એને શોષણ ઉત્સર્જિત વર્ણપટ તરીકે ધ્યાનમાં રાખવામાં આવે. ક્લિયર? એટલે એમાં છે ને, જો આ મોટા મોટા ડાર્ક ગેપ હોય, આ ડાર્ક ગેપ મોટા ગેપ હોય બરાબર, એ ધ્યાનમાં રાખવાનું. એટલે અહીંયા હું શું લખું છું સમજો બરાબર, કે એમાં જે કલર બેન્ડ હોય, કલર બેન્ડ, એક મિનિટ, COLOUR, કલર બેન્ડ જે છે એ કલર બેન્ડ બરાબર એક કાળી રેખા દ્વારા અલગ થાય. કાળી રેખા દ્વારા શું થાય? અલગ. જો આ રીતે સમજો બરાબર, આ આ આખો એક ડાર્ક ભાગ છે બરાબર, અને આ પણ એક ડાર્ક ભાગ છે બરાબર. એટલે તમે જુઓ એ ડાર્ક ભાગ જે છે એ એક બી એક જુદી રેખા, જો અહીંયા જુઓ ને વચ્ચે અહીંયા ડાર્ક ભાગ દેખાશે તમને, કાળો ભાગ, એ બે જુદી જુદી રેખાઓ દ્વારા શું પડે છે? અલગ પડે છે બરાબર. અને આ છે ને અણુ દ્વારા રચાય છે. શું મળે છે? અણુ દ્વારા મળે છે. એટલે આને બેન્ડ વર્ણપટ તરીકે શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે, તો આ તમારે એક ધ્યાનમાં રાખવાનું છે બરાબર. તો આ હતો એક આખો કેવો વર્ણપટ, બેન્ડ વર્ણપટ. અને ખાસ કરીને ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થીઓ, રુબિડિયમ નામનું તત્વ, પછી સીઝિયમ નામનું તત્વ, પછી થેલિયમ નામનું તત્વ, પછી ઇન્ડિયમ નામનું તત્વ, પછી ગેલિયમ નામનું તત્વ, અને સ્કેન્ડિયમ નામનું જે તત્વ છે બરાબર, એ તત્વની શોધ બરાબર અને એનું પૃથ્થકરણ આ સ્પેક્ટ્રોસ્કોપી વડે કરવામાં આવ્યું છે. સ્પેક્ટ્રોસ્કોપી બરાબર વડે થયું છે બરાબર. સ્પેક્ટ્રોસ્કોપીના અભ્યાસ, આ બધા આવી રીતના અભ્યાસ દ્વારા બરાબર આની શું થયેલી છે? શોધ. પછી બીજી એક વાત કરું કે આપણો જે સૂર્ય છે ને, આપણા દાદા બરાબર, એ સૂર્યમાં હિલિયમ તત્વની શોધ બરાબર, હિલિયમ તત્વની શોધ પણ આ જ પદ્ધતિથી થઈ છે, આ જ પદ્ધતિથી થઈ છે. હવે એના વિશે આપણે કંઈ ડિટેલમાં જાણવાનું કંઈ બહુ જરૂરિયાત નથી બરાબર. તમને એમ પૂછે ફિંગરપ્રિન્ટ છે ને, ઉદાહરણ છે ફિંગરપ્રિન્ટ, તો ફિંગરપ્રિન્ટ છે ને બેટા એ રેખીય વર્ણપટનું ઉદાહરણ આવે બરાબર. ફિંગરપ્રિન્ટમાં આ ટાઈપનું હોય ને, કાળા ધાબાઓ તમને જોવા મળતા હોય છે. ભાઈ તો જુદા જુદા તત્વની જુદી જુદી ફિંગરપ્રિન્ટો હોય બરાબર. તો આ છે ને વિદ્યાર્થી મિત્રો, એને આપણે પરમાણ્વીય વર્ણપટ તરીકે શું કરીએ છીએ? ઓળખીએ છીએ. ક્લિયર? અને આ પરમાણ્વીય વર્ણપટનો હાઇડ્રોજન તત્વ માટે અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકનું નામ હતું, યાદ રાખજો, રોબર્ટ બુન્સેન. કોણ હતું? રોબર્ટ બુન્સેન. ક્લિયર? તો એની ચર્ચા આપણે પછી કરીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક બહુ મહત્વનો પ્રશ્ન ભણવાનો છે અને એનું નામ છે હાઇડ્રોજન રેખા વર્ણપટ. હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. ક્લિયર? ચાલો શરૂ કરીએ. તમારી સામે એક આકૃતિને એક મસ્ત મજાનો રોમેન્ટિક હીરો દેખાય છે બરાબર. એ રોમેન્ટિક હીરો નથી બરાબર, એ ભાઈ છે ને બરાબર, જ્હોન જેકોબ બામર હતા. શું હતો? બામર બરાબર. એણે આ હાઇડ્રોજન માટે અભ્યાસ કર્યો. ચાલો તો શરૂ કરીએ. બરાબર સમજો, એણે શું કર્યું કે અહીંયા છે ને એક ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ ટ્યુબ લીધી, સમજો બરાબર, ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ ટ્યુબ. આ ટ્યુબમાં એણે હાઇડ્રોજન પરમાણુ ભર્યો અને બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. શું પસાર કર્યો? વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહ પસાર થયો ને એટલે અંદર જે હાઇડ્રોજનના પરમાણુ હતા ને એ વિયોજિત થયા. વિયોજિત થયા એટલે તૂટ્યા બરાબર. અને પરમાણુ છે એ ઉત્તેજિત થાય. વિયોજિત થઈ ગયા પછી નીચી અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં થયા અને પછી એણે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા બરાબર વિદ્યુત ચુંબકીય વિકિરણ શું કર્યા? ઉત્પન્ન કર્યા બરાબર. અને બામર નામના વૈજ્ઞાનિકે આ વર્ણપટનો અભ્યાસ કર્યો અને એમાં જોયું કે આ વર્ણપટ કેટલીક શ્રેણીનો બનેલો છે બરાબર. કેટલીક શ્રેણીનો શું કરેલો છે? બનેલો છે બરાબર. એમાં એક શ્રેણી બામરે શોધી તો એનું નામ આપવામાં આવ્યું બામર શ્રેણી બરાબર. એટલે અહીંયા આપણે એક નોંધ લખી દઈએ કે જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વાયુમય
હાઇડ્રોજનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો જે અણુ છે અણુ વિયોજિત થાય છે. કેવો થાય છે? વિયોજિત થાય છે અને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે, તૂટી અને પછી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે એનો ઇલેક્ટ્રોન, એટલે ઉત્તેજિત થાય છે. અને જુદી જુદી આવૃત્તિ અથવા તરંગ લંબાઈ, જુદી જુદી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ શું કરે છે? ઉત્પન્ન કરે છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે વર્ણપટ છે એ વર્ણપટ કેટલીક શ્રેણીનો બનેલો છે. ક્લિયર? અને વિદ્યાર્થી મિત્રો સાંભળજો બરાબર, કે 1885માં પ્રાયોગિક અવલોકનને આધારે બરાબર આ બામર નામના વૈજ્ઞાનિકે વર્ણપટની અંદર જે રેખાઓ છે એ રેખાઓને તરંગ સંખ્યા, યાદ કરો, વીબાર વડે દર્શાવવામાં આવે છે. વીબાર વડે દર્શાવવામાં શું કરે છે? આવે છે બરાબર. અને એ વીબાર વડે જે દર્શાવવામાં આવે છે બરાબર, એ બામર નામના વૈજ્ઞાનિકે પોતાની બામર શ્રેણી માટેનું સૂત્ર આપ્યું. વીબાર બરાબર 109/677 કૌંસમાં 1/(-1)/(n)² cm-1. આ સૂત્ર માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે બામર શ્રેણીનું છે. બામર શ્રેણી શું છે એ બધી વાત આપણે હમણાં પાછળ કરવાના, ડિટેલમાં કરવાના છીએ બરાબર. અને હું એમ લખું છું કે જ્યાં એન ઇઝ ઇક્વલ ટુ પૂર્ણાંક સંખ્યા, કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. અને જે 3 કે 3 કરતાં વધુ હોય છે, 3 કે 3 કરતાં વધુ હોય. 1 કેમ ન હોય એ બધા પ્રશ્નોના આન્સર તમને હમણાં જ મળી જશે, પણ આ તમને બામર શ્રેણી માટેનું જ શું છે? સૂત્ર. બામર શ્રેણીની તરંગ લંબાઈ માટેનું શું આપ્યું છે? સૂત્ર બરાબર. ચાલો સાંભળજો, હજી આગળ સમજીએ કે આ સૂત્ર દ્વારા, આ જે ઉપર સૂત્ર આપ્યું છે એ સૂત્ર દ્વારા બરાબર વર્ણન કરાયેલી રેખાની શ્રેણી, આ સૂત્ર દ્વારા વર્ણન કરાયેલી જે રેખા છે એ રેખાની શ્રેણીને બામર શ્રેણી કહેવાય. કેવી શ્રેણી કહે છે? બામર શ્રેણી કહે છે બરાબર. અને પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે વિદ્યાર્થી મિત્રો કે હાઇડ્રોજન વર્ણપટમાં, એમસીક્યુ છે આ, માત્ર બામર શ્રેણીની જ રેખાઓ જોવા મળે છે. બામર શ્રેણીની જ રેખાઓ હોય છે. અને આજે બામર શ્રેણીની જે રેખાઓ છે ને એનો અભ્યાસ બામર નામના વૈજ્ઞાનિકે દ્રશ્યમાન વર્ણપટમાં કર્યો. દ્રશ્યમાન વર્ણપટમાં એટલે જાનીવાલી પિનારાવાળા વિભાગમાં જ કર્યો એણે. ચાલો, આ હાઇડ્રોજન પરમાણુ માટે બામર નામના વૈજ્ઞાનિકનું શું હતું? મંતવ્ય. પછી તો વિદ્યાર્થી મિત્રો શું થયું કે જુદા જુદા વૈજ્ઞાનિકો આવ્યા બરાબર, અને જુદા જુદા તત્વો માટે એણે આવી રેખાઓનો શું કર્યો? અભ્યાસ કર્યો. અને એમાં બરાબર એક સ્વીડનનો સ્પેક્ટ્રોસ્કોપીનો એક નિષ્ણાંત છે અને એનું નામ છે જોહાનિસ રીડબર્ગ. અને એ રીડબર્ગે, સાંભળજો, હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની
बधी ज श्रेणीनो अभ्यास कर्यो, बधी ज श्रेणी माटे तरंग लंबाईनु अथवा तरंग संख्यानु, पहला तरंग संख्या लई ले, तरंग संख्यानु सूत्र आप्यु बराबर। अने ये सूत्र शुं हतुं? वी बार इज इक्वल टू 109,677 काउंसमां 1/(n1)² माइनस 1/(n2)² सेंटीमीटर माइनस 1। आपणे दाखलो गणवानो थशे त्यारे आ सूत्रनो उपयोग करीशुं। क्लियर? आ बधी श्रेणी माटे तरंग संख्यानो सूत्र छे। एमां हुं लखूं ने n1 बराबर 1, 2, 3 अप टू जे लेवुं होय ते लेवाय, अने n2 बराबर n1 प्लस 2 बराबर, पछी n1 + 3 लई शकाय। चलो पाछळ आवो जोईए। धारो के n1 = 1 लीधું તો અહીંયા 2, 3, 4 એવું જ લેવાય। ધારો કે n1 = 2 લીધું છે તો અહીંયા 3, 4, 5 લેવાય। જો આવી ગયું ને, અહીંયા ધારો કે 2 લીધું હોય તો n1, આને n1 કહું તો આને શું કહેવાય, n1 + 1, તો 2 + 1 = 3 બરાબર। એટલે મેં કીધું તમને સૂત્ર સમજાઈ જશે, ખ્યાલ આવી ગયો। ઓકે, પેલું જે સૂત્ર હતું એમાં 109,677 સેન્ટીમીટર માઇનસ 1 ને RH કહેવાય। RH એટલે શું? રીડબર્ગનો અચળાંક, બરાબર, રીડબર્ગનો અચળાંક। વિદ્યાર્થી મિત્રો, તરંગ સંખ્યા હોય અને જો મૂકવાનું થાય તો જ આ અચળાંક મૂકવાનો, બાકી ઉર્જા માટે આ સૂત્ર આવશે તો ત્યારે અચળાંક બદલાઈ જશે। ખ્યાલ આવી ગયો? તો હવે આપણું સૂત્ર શું થયું? વીબાર, ચાલો વીબારને આવું કહેવાય, 1/λ ઇઝ ઇક્વલ ટુ RH કૌંસમાં 1/(n1)² માઇનસ 1/(n2)² અને આ જવાબ સેન્ટીમીટર માઇનસ 1માં આવે જો વીબાર હોય તો, 1/λ હોય તો પણ સેન્ટીમીટર માઇનસ 1માં આવે, ને પછી એને આપણે લેમડામાં ફેરવી નાખીએ 1/λમાંથી, એટલે જવાબ સેન્ટીમીટરમાં આવે। RH બરાબર 109,677 તમારે શું કરવાના છે? મૂકવાના છે। ક્લિયર? સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? અને વિદ્યાર્થી મિત્રો, આ રેખાની જે શ્રેણી છે, એ શ્રેણીમાં સાંભળજો બરાબર, n1 = 1, 2, 3, 4 અને 5 ને અનુક્રમે જુદા જુદા વૈજ્ઞાનિકે શોધ્યું, તો એને લાયમન 1 હોય તો લાયમન શ્રેણી, 2 હોય તો મેં હમણાં જ કીધું છે બામર શ્રેણી, 3 હોય તો પાસવન શ્રેણી, 4 હોય તો બ્રેકેટ શ્રેણી, 5 હોય તો ફ્રુંડ શ્રેણી, અને 6 હોય તો હમ્ફ્રી શ્રેણી, આવું કહેવામાં આવે છે। 7 પછીનો અભ્યાસ થયો હશે પણ આપણને ખ્યાલ નથી, બરાબર। ઓકે, ક્લિયર? તો આ ધ્યાનમાં રાખવાનું। હવે હું તમને આ શ્રેણી વિશે સમજાવું છું, બરાબર, કઈ રીતે એ શ્રેણી આવે છે। ચાલો એ શ્રેણીનો આપણે અભ્યાસ કરવાનો છે। દરેક વિદ્યાર્થીઓ સમજજે, આ પરમાણુ કેન્દ્ર, આ પરમાણુ શું છે? કેન્દ્ર, બરાબર। ચાલો એની બાજુમાં પહેલી કક્ષા n1 = 1, પછી એની બાજુમાં બીજી કક્ષા 2, એની બાજુમાં ત્રીજી કક્ષા 3, એની બાજુમાં ચોથી કક્ષા 4, એની બાજુમાં આ પાંચમી કક્ષા 5, એની બાજુમાં આ અનંત કક્ષા n = ઇન્ફિનિટિવ। ચાલો પ્લીઝ લુક એટ ધીસ। ચાલો ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા n = 1 છે, ક્યાં છે? 1, તો 1 માંથી 2 જાય, 1 માંથી 2 ગયો ને, એટલે લાયમન જ કહેવાય, 1ને લાયમન જ નામ આપવાનું। 1 માંથી 3 ગયો તોય લાયમન, 1 માંથી 4 ગયો તોય લાયમન, 1 માંથી 5 ગયો તોય લાયમન,
વનમાંથી ઇન્ફિનિટીમાં ગયો તો પણ એ લાયમન શ્રેણીની જ રેખાઓ ઉત્પન્ન કરે. ટૂંકમાં એ ગમે ત્યાં હોય પાછો વનમાં આવી જાય કે વનમાંથી ગમે ત્યાં જાય એ લાયમનમાં જ ગયો કહેવાય. ધારો કે અનંત છે ને અનંતમાંથી એકમાં આવ્યો તો એ લાયમનમાં કહેવાય. ઓકે, આ ધ્યાનમાં રાખવાનું. ચાલો હવે આગળ પાછા વધીએ. ધારો કે ઇલેક્ટ્રોન બેમાં છે, બરાબર, બેમાં છે. બેમાંથી ત્રણમાં ગયો તો એ બામર, બેમાંથી ચારમાં જાય, બેમાંથી પાંચમાં જાય, બેમાંથી છમાં જાય તો આ બામર શ્રેણીની જ તરંગ રંગ સંખ્યા ઉત્પન્ન કરે. સરી, બેમાંથી એકમાં આવે તો તો એ લાયમનમાં પાછો આવ્યો કહેવાય, પણ એવું ન કહેવાય બામરમાંથી લાયમનમાં આવ્યો, એવું ન કહેવાય. સમજ પડે છે મારી વાત? સમજવાનો પ્રયત્ન કરો, બહુ કોમ્પ્લિકેટેડ મુદ્દો છે. એકવાર સમજી જશો એ હોય ગમે ત્યાં, એ મહત્ત્વનું નથી. પાછો જ્યાં ફરે ને ત્યારે જ એ વિકિરણનું ઉત્સર્જન કરે ને આ વર્ણપટનું નામ જ ઉત્સર્જિત વર્ણપટ છે. એટલે પાછો જ્યાં આવે છે ને એ આપણે જોવાનું. તમને હું એમ કહું કે સાતમાંથી બેમાં આવ્યો તમારે એવું કહી દે બામરમાં આવી ગયો સર. હું તમને એમ કહું છમાંથી એકમાં આવ્યો તમારે એવું કહી દેવાનું એ લાયમનમાં આવી ગયો. સમજ પડતી હશે દરેક વિદ્યાર્થીઓને. ચાલો, ક્લિયર. હાલો હવે આગળ જુઓ. ધારો કે ઇલેક્ટ્રોન ત્રણમાંથી ચારમાં ગયો, ત્રણમાંથી પાંચમાં ગયો, ત્રણમાંથી ઇન્ફિનિટીમાં ગયો તો એ પાસવન શ્રેણીની જ તરંગ રેખાઓ ઉત્પન્ન કરે. હું તમને એમ કહું ઇન્ફિનિટીમાંથી ત્રણમાં આવ્યો તો કેમાં આવી ગયો? પાસવનમાં. ઇન્ફિનિટીમાંથી બેમાં આવ્યો તો શેમાં આવ્યો? બામરમાં. ઇન્ફિનિટીમાંથી વનમાં આવ્યો તો શેમાં આવ્યો? લાયમનમાં. ક્લિયર? ઓકે, ચાલો. એવી રીતના આગળ આખી શ્રેણી રચાય તો આપણે એ શ્રેણી આખી અહીંયા લખીએ છીએ. ચાલો, આ શ્રેણી, પછી અહીંયા લખું N1, અહીંયા લખું N2 અને અહીંયા લખું વિસ્તાર. આ બહુ મહત્ત્વનું છે, બહુ મહત્ત્વનું. ચાલો, શ્રેણીમાં લાઈ બરાબર, અથવા આપણે આવું રીતે યાદ રાખીએ, લાઈ બાપા, લાઈ બાપા. બે ફ્રુંડ આપું, બે ફ્રુંડ આપું. લાઈ એટલે લાયમન, બાપા એટલે બામર, પા એટલે પાસવન, બે એટલે બ્રેકેટ અને ફ્રુંડ એટલે ફ્રુંડ. લાઈ બાપા બે ફ્રુંડ આપું. ચાલો, એકમાંથી ગમે ત્યાં જાય, એકમાંથી ગમે ત્યાં જાય એ લાયમન શ્રેણીનું જ કહેવાય. અને એ વિસ્તાર વિદ્યાર્થી મિત્રો પાર જાંબલી હોય, આપણને દેખાય નહીં, મેં વાત કરી જ છે. ચાલો, બામર તો બેમાંથી ત્રણમાં ચારમાં ઇન્ફિનિટીમાં બરાબર, તો એ દૃશ્યમાન કહેવાય. શું કહેવાય? દૃશ્યમાન. દૃશ્યમાન વિસ્તારમાં હોય, નરી આંખે જોઈ શકાય. પાસવન હોય તો ત્રણથી શરૂ થાય, પછી એને ગમે ત્યાં જવું હોય જવાય, પણ પાછળ નહીં, બેમાં એકમાં નહીં બરાબર. અને એ આવશે ઇન્ફ્રારેડ, પાર રક્ત. એવી રીતના બ્રેકેટની શરૂઆત ચારથી, ફ્રોન્ટની શરૂઆત પાંચથી અને હમ્ફ્રીની શરૂઆત છથી થાય બરાબર. તો ચારમાંથી પાંચ ઇન્ફિનિટિવ પાર રક્ત બરાબર, છ સાત ઇન્ફિનિટિવ પાર રક્ત, સાત આઠ ઇન્ફિનિટિવ અંશત પાર રક્ત. થોડુંક પાર રક્ત હોય, વધારે પાર રક્ત હોતું નથી બરાબર. આ સવાલ મેં તમને કીધું ને, તમારે કોઈએ લોંગ ક્વેશ્ચનમાં આજનો લેક્ચર વાંચવાનો નથી. આજે માત્ર ને માત્ર JEE નીટ માટેના જ ક્વેશ્ચનો મારે તમને અહીંયા કરાવવાના છે બરાબર. ચાલો, ક્લિયર. હવે હું તમને અહીંયા એક નાનો એવો પ્રશ્ન પૂછું, તમને એમ પૂછી નાખું કે પાસવન શ્રેણી માટે તરંગ સંખ્યાનું સૂત્ર લખો તો V¯ ઇઝ ઇક્વલ ટુ 109,677 અથવા RH. પાસવનની શરૂઆત ક્યાંથી થાય? ત્રણથી, એટલે ત્રણનો વર્ગ બરાબર, અને -1/N² અને અહીંયા સેન્ટીમીટર -1. અને તમારે અહીંયા એવું લખવાનું કે N ઇઝ ઇક્વલ ટુ 4, 5, 6 ઇન્ફિનિટિવ, અને પછી અહીંયા હું તમને લખાવું છું પાસવન શ્રેણીની, પાસવન શ્રેણીની તરંગ સંખ્યાનું સૂત્ર. ચાલો, હવે તમને બધાને આવડશે. ચાલો, બામરની શું કામ અહીંયા બે લખાતા હવે ખબર પડી ગઈ. લાયમનમાં કેટલા લખાય? અહીંયા 1 લખાય બરાબર. બ્રેકેટમાં કેટલા લખાય? અહીંયા 4 લખાય. ફ્રુંડમાં કેટલા લખાય? 5 બરાબર. આ જસ્ટ ફોર એક MCQ માટે છે.
ક્લિયર? એટલે આ બાબત દરેક વિદ્યાર્થીઓએ મગજમાં રાખવી. આ હું તમને પ્રશ્નની પ્રેક્ટિસ કરાવું છું, ક્લિયર? આ પ્રશ્નની શું થાય છે, પ્રેક્ટિસ, જે મગજમાં દરેક વિદ્યાર્થીઓએ રાખવાનું છે, ક્લિયર? ઓકે, આ સૂત્ર કેવી રીતના આવ્યું છે ને એની સાબિતી પણ આપણે નીલ્સ બોહર ભણીશું ને ત્યારે તમને આપીશું, ક્લિયર? ઓકે, એટલે બરાબર મગજમાં દરેક વિદ્યાર્થીઓ ક્લિયર રાખે છે, બરાબર ને? એટલે આ મગજમાં રાખવાનું. ચાલો હવે હું તમને એક બીજું સૂત્ર આપું છું, અને એ શું છે કે જ્યારે ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જાય, સંક્રાંતિ પામે, ચાલો એવો શબ્દ, સંક્રમણ આપણે અત્યારે આવે છે ને કોરોનામાં, સંક્રાંતિ પામે, ત્યારે વધુમાં વધુ તરંગ રેખાની સંખ્યા, તરંગ સંખ્યા નહીં, તરંગ રેખાની સંખ્યા, અને એનું સૂત્ર શું છે ખબર, અહીંયા લખું છું, તરંગ રેખાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, એક ફોર્મ્યુલા છે યાદ રાખજો કામ લાગશે, એન ટુ માઇનસ એન વન પ્લસ વન એન ટુ માઇનસ એન વન ડિવાઇડેડ બાય ટુ, અને એમાં એન ટુ હંમેશને માટે મોટા જ લેવાના, જે મોટા હોય ને એને એન ટુ કહી દેવા. ઓકે, ચાલો આ સૂત્રથી તમને ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરતા આવડી જશે. એ સૂત્ર હું તમને હમણાં કરાવું છું, આ સૂત્ર કેવી રીતના તમારે દાખલો ગણવાનો છે. ચાલો હું તમને એક નાનું એવું એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ કંઈક આવું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એન બરાબર પાંચમાંથી એન બરાબર એકમાં જાય છે તો મહત્તમ તરંગ રેખાની સંખ્યા જણાવો, તરંગ રેખાની સંખ્યા કેટલી. ચાલો પાંચમાંથી ક્યાં જાય છે, એકમાં, તો જો આને આને આવી રીતના સોલ્વ કરાય, ચાલો બરાબર સમજો. રીત નંબર એક, પાંચમાંથી એકમાં આવે છે તો એને પહેલાં પાંચમાંથી ચારમાં જવું પડે, તો પાંચમાંથી ચારમાં જાય ને ત્યારે એક રેખા ઉત્પન્ન કરે, બરાબર. બીજું શું થાય, ચારમાં આવી ગયો, પાંચમાંથી ચાર, પછી પાછું ચારથી ન થાય, પછી પાંચથી જ શરૂ કરવાનું, એની રીત છે. પાંચમાંથી ત્રણમાં જાય તો ત્યારે બે રેખા ઉત્પન્ન કરે, પાંચમાંથી બેમાં જાય ત્યારે એક રેખા ઉત્પન્ન કરે, સોરી ત્રણ રેખા ઉત્પન્ન કરે, અને પાંચમાંથી એકમાં જાય ત્યારે કેટલી રેખા ઉત્પન્ન કરે, ચાર. બહુ અઘરું છો, સમજો બરાબર, નકર પછી બહુ ડાઉટ્સ આવશે. પાંચમાંથી ચારમાં ગયો, પછી ચારમાંથી ત્રણમાં નથી જવાનું, પછી પાંચમાંથી ત્રણ, પાંચમાંથી બે, પાંચમાંથી એમ, એટલે બધી રેખાઓ કવર થઈ જશે. ચાલો, તો હવે કુલ સંખ્યા મારે શોધવી હોય તો ચાર ને ત્રણ સાત, ને બે નવ, ને એક દસ, તો આપણો આન્સર ઓલા સૂત્ર વગર દસ આવી ગયો. સૂત્ર વગર કેટલો આવી ગયો, દસ, ક્લિયર? ચાલો રીત નંબર બે, પેલું સૂત્ર, ચાલો શું હતું, તરંગ રેખાની સંખ્યા, તરંગ રેખાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન, એન ટુ માઇનસ એન વન પ્લસ વન ડિવાઇડેડ બાય ટુ. ઓકે, ચાલો એન ટુ ને પાંચ લઈ લ્યો, પાંચ માઇનસ એક, એકમાં જ જવાનું હતું ને, ઓકે એકમાં જ, પાંચ માઇનસ એક, પાંચ માઇનસ એક પ્લસ એક છેદમાં બે, ચાલો પાંચમાંથી એક જાય તો ચાર, ચાર વત્તા એક એટલે પાંચ, ભાગ્યા બે એટલે વીસ ભાગ્યા બે, જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો, હેપી હેપી થઈ જાઓ, દસ આવ્યો. કેટલો આવ્યો, દસ. આ રીતે શું થાય, બરાબર છે? હવે તમને આમાંથી કેવા કેવા કોમ્પ્લિકેટેડ પ્રશ્નો, મને તો બહુ ટેવ છે પ્રશ્ન પૂછવાની, હો આ તો આપણે અત્યારે લોકડાઉનમાં મળ્યા નથી, નકર તમે મારાથી કંટાળી જાઓ, એટલા બધા પ્રશ્નો હું તમને પૂછું. પણ એ પ્રશ્ન પૂછવાથી ફાયદો એક એવો થાય કે તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તમને એમ પૂછે કે આ દસમાંથી કેટલી રેખા પાર જાંબલી વિસ્તારમાં છે, કેટલી રેખા દ્રશ્યમાન વિસ્તારમાં છે, અને કેટલી રેખા પાર રક્ત વિસ્તારમાં છે, તો કેવી રીતે સોલ્વ થાય. ચાલો દરેક વિદ્યાર્થી સમજો, ઇલેક્ટ્રોન પાંચમાં હતો અને એમાં ચારમાંથી આવ્યો, તો પાંચમાં હતો એટલેનો મતલબ એવો નથી કે ફૂંડમાં છે, બરાબર? તો
પાંચમાંથી ચારમાં આવ્યો એટલે ફ્રુંડમાં આવ્યો, આ પાંચમાંથી ચારમાં આવી ગયો એટલે હવે કહી દઈએ ફ્રુંડમાં આવ્યો, તો ફ્રુંડનો વિસ્તાર કયો? પારરક્ત હતો. આ એક રેખા તમને પારરક્ત વિસ્તારમાં મળશે. ક્લિયર? ઓકે, સોરી ભૂલ થઈ ને, ભૂલ થઈ જ, શ્યોર ભૂલ થઈ, ફ્રુંડ થોડી આવે, હે અહીંયા ફ્રુંડ નહીં આવે, અહીંયા શું આવશે? પાંચમાંથી ચાર એટલે બ્રેકેટ આવશે, બરાબર? બ્રેકેટ પણ પારરક્તમાં જ છે એટલે તો કોઈ પ્રશ્ન જ નથી. ચાલો, પાંચમાંથી ત્રણમાં આવ્યો ભાઈ, કેમ આવ્યો? ત્રણમાં, તો ત્રણમાં એટલે શેમાં આવ્યો કહેવાય? પાસવનમાં. અને પાસવનનો એ વિસ્તાર કયો છે? તો કે પારરક્ત. તો એ બે રેખા પારરક્તમાં જ આવે. ક્લિયર? ચાલો, હવે પાંચમાંથી એ બેમાં આવે છે, શેમાં આવે છે? બેમાં. તો વિદ્યાર્થી મિત્રો, બામર. તો બામર શેમાં આવે? વિઝેબલમાં, એટલે કે દ્રશ્યમાન પ્રકાશમાં. ક્લિયર? ચાલો, પાંચમાંથી એકમાં આવ્યો તો એ શેમાં આવ્યો કહેવાય? લાયમનમાં, બરાબર? તો એ ચાર આવ્યો, ચાર, બરાબર? તો આ લાયમન શેમાં છે? તો કે પારજાંબલીમાં. તો હવે આપણે શું કરીએ ખબર? કે પારરક્ત વિસ્તારમાં રેખાની સંખ્યા, પારરક્ત વિસ્તારમાં રેખાની સંખ્યા કેટલી આવશે? તો કે આ બે ને એક ત્રણ, બરાબર? પછી તમને એમ પૂછે, દ્રશ્યમાન વિસ્તારમાં રેખાની સંખ્યા, દ્રશ્યમાન વિસ્તારમાં રેખાની સંખ્યા, બરાબર? તો એ શેમાં આવશે? ત્રણ, બરાબર? હવે ત્રણ ને ત્રણ છ, ટોટલ દસ છે, તો બચી કેટલી? ચાર. તો પારજાંબલી વિસ્તારમાં, પારજાંબલી વિસ્તારમાં રેખાની સંખ્યા કેટલી બોલો? તો કેટલી આવશે? ચાર. બહુ ઇઝી પ્રશ્ન, સાહેબ નાના નાના ક્વેશ્ચન પૂછે. તમને પૂછ્યું હોય પારજાંબલી વિસ્તારમાં રેખાની સંખ્યા કેટલી, જવાબ આપે દસ, ત્રણ, ત્રણ ને ચાર, એટલે ઉતાવળમાં ઉતાવળમાં ખુશ થઈ જાય ને, ઘણા દસ લખીને આવે, ઘણા ત્રણ લખીને આવે, ને ઘણા ત્રણ ને ઘણા ચાર લખીને આવે, અટવાઈ જાઓ તમે. ક્લિયર થયું? આ જેડબલી માટે જ છે, સ્પેશિયલી જેડબલી માટે. ક્લિયર? દરેક વિદ્યાર્થીઓનું કામ બરાબર, આઈ હોપ કે બરાબર સમજાતું હશે, બરાબર? ન સમજાય તો મને ઝૂમ લેક્ચરમાં ફરીથી પૂછવી લેવાની છૂટ, બરાબર? પણ વિડીયો વારંવાર જોજો. ક્લિયર? તો આવું એક ક્વેશ્ચન તમને સોલ્વ કરાવ્યો છે. ક્લિયર? ચાલો, ઓકે. જો હવે એમાં એકમાંથી પાંચમાં જાય કે પાંચમાંથી એકમાં જાય, એ તમને કોઈ પણ રીતે પૂછે, તમને એકમાંથી પાંચમાં જતું હોય, બરાબર, એ હું તમને કહીશ, એકમાંથી પાંચમાં જાય ત્યારે શું થાય ને પાંચમાંથી એકમાં જાય ત્યારે શું થાય, બરાબર? અત્યારે તો બધું કોમન સમજવાનું કે ઇલેક્ટ્રોન એકમાંથી પાંચમાં જાય છે ને પાંચમાંથી એકમાં જાય છે, બરાબર? તમને એકમાંથી પાંચમાં જાય તો બી એ એકમાંથી પાંચમાં જાય છે ને, એટલે એ લાયમનમાં જ કહેવાય. પાંચમાંથી એકમાં આવે છે તો એ હતો પાંચમાં અને આવ્યો એકમાં, એટલે એ પાછો લાયમનમાં જ આવી ગયો, બરાબર? આમાં કેવું છે કે નીચા સ્તરમાંથી ઊંચા સ્તરમાં જાય ને ત્યારે ઉર્જાનું શોષણ કરે, ને ઊંચામાંથી નીચામાં આવે ને ત્યારે ઉત્સર્જન કરે, બરાબર? એટલે ઊંચામાંથી નીચામાં આવે છે ત્યારે ઉત્સર્જન થાય, ત્યારે ઉત્સર્જિત વર્ણપટ રચાય. ક્લિયર? તો આ લાયમન બામર પાસવનની મેં તમને શું કરી છે? શરૂઆત, બરાબર? હવે આમાંથી બીજા નાના નાના પ્રશ્નો પૂછે. ચાલો, તમને એમ પૂછે કે લાયમન શ્રેણીની બીજી રેખા કઈ? ચાલો, લાયમન શ્રેણીની બીજી રેખા, ચાલો દાખલા આવા આવવાના જ છો. ચાલો, તો લાયમનની શરૂઆત એકથી થાય, પહેલી રેખા એકમાંથી બેમાં જાય ત્યારે મળે, તો બીજી રેખા એટલે એકમાંથી ત્રણમાં, બરાબર છે? ચાલો, તમને એમ પૂછે બામર શ્રેણીની ચોથી રેખા કઈ? આ હું તમને પ્રશ્ન સોલ્વ કરાવું છું. બામરની શરૂઆત ક્યાંથી થાય? બેથી. બેથી ત્રણ જાય તો પહેલી, બેથી બે ચાર જાય તો, જો બેથી ત્રણ, બેથી ચાર, બેથી પાંચ અને બેથી છ, તો આ બેથી છમાં જાય ને ત્યારે એની ચોથી રેખા મળે. સમજ પડી દરેકને, બરાબર? એની ચોથી રેખા પૂછી હોય તો. ક્લિયર? તમને એવું પૂછી નાખે, ધારો કે પાસવન શ્રેણીની પ્રથમ રેખા કઈ? પ્રાસવન શ્રેણી છે એની પ્રથમ રેખા કઈ? તો પ્રાસવન શ્રેણીની શરૂઆત ત્રણથી થાય, તો એ પહેલો કૂદકો મારે ને ત્યારે જ એને પ્રથમ રેખા મળી જાય, બરાબર? હું અહીંયા ખાસ તમને લખી દઉં છું, આ ખાસ સમજવું, બરાબર? નકર અટવાઈ જાઓ દાખલામાં. ડીપીપી આપીશ તમને જેડબલી નીટની, બરાબર? એમાં તમને બહુ તકલીફ પડશે એટલે હું વારંવાર સમજાવું. તમને એમ પૂછવામાં આવે બ્રેકેટની બીજી રેખા,
तो ब्रेकेट नी शुरुआत चार थी थाय। चलो चार थी पांच आवे ई पहली रेखा आवे तो आपणो जवाब आवे चार थी छ। बराबर, तमने पूछे कि एक तत्वनो इलेक्ट्रॉन ब्रेकेटनी चौथी रेखा में संक्रमण करे छे तो चार माथी, सॉरी, ब्रेकेटनी बीजी रेखा में संक्रमण करे छे तो चार माथी क्यां गयो? छ में। बराबर, तो चार माथी छ में जाए तो छ माइनस चार, छ माइनस चार वत्ता एक ना छेद में बे, छ में चार जाए तो बे, छ में चार जाए तो बे वत्ता एक एटले त्रण भाग्या बे, त्रण दू छ, छ भाग्या बे एटले जवाब केटलो आवे? त्रण। तो त्रण रेखा उत्पन्न करे। कई रीते उत्पन्न करे? तो जो चार माथी पांच में जाए, चार माथी छ में जाए, चार माथी पांच में एक उत्पन्न करे, चार माथी छ में एक उत्पन्न बे उत्पन्न करे, एटले टोटल केटली थई गई? त्रण। आ रीते पण तमे क्वेश्चन सॉल्व करी शको। बराबर, एटले मगजमां तमारे राखवानुं छे। बराबर बराबर, एटले हुं आ थोड़ो तमने वारंवार आ प्रयत्न करू छुं। क्लियर? ओके, बराबर। चलो, એટલે આ છે ને આખો ટોપિક મેં એટલે જેડબલી માટે લીધેલો છે, કેમ કે આમાંથી જેડબલીમાં પ્રશ્ન બહુ પૂછાય, લોંગ ક્વેશ્ચનમાં બહુ પ્રશ્ન આવતા નથી। ચાલો, હવે હું તમને બીજી એક ખાસ, આજે હાઇડ્રોજન વર્ણપટ હતી એની એક લાક્ષણિકતા કહી દઉં, અને એ લાક્ષણિકતા શું છે? બરાબર, તો પહેલી લાક્ષણિકતા કે હાઇડ્રોજન પરમાણુ, બરાબર, હાઇડ્રોજન પરમાણુનો જે વર્ણપટ છે ને, બરાબર, એ સૌથી સરળ રેખા વર્ણપટ છે। બીજા તત્વ માટે તો આ વર્ણપટ બહુ જટિલ છે। બરાબર, વર્ણપટ છે ભારે પરમાણુ માટે, ભારે પરમાણુ માટે રેખા વર્ણપટ વધુને વધુ જટિલ બને છે, વધુને વધુ જટિલ બને છે। હાઇડ્રોજન વર્ણપટ માટે આ વર્ણપટ, સોરી, ભારે પરમાણુ માટે, હાઇડ્રોજન પછીના પરમાણુ માટે, બરાબર, બહુ અઘરું થતું જાય છે। ખ્યાલ આવી ગયો? તેમ છતાં કેટલીક વિશિષ્ટતાઓ રહેલી છે જે બધા જ રેખા વર્ણપટમાં સામાન્ય છે। બરાબર, ભલે જટિલ હોય પણ બધામાં એ સામાન્ય લાક્ષણિકતા છે। એમાં એક પહેલું કે દરેક તત્વ માટેનું રેખા વર્ણપટ, બરાબર, એક અદ્વિતીય લાક્ષણિકતા છે, સંબંધ સ્પેશિયલ છે, એની એક સ્પેશિયલ પ્રોપર્ટી છે। બરાબર, બીજું, દરેક તત્વ જે છે એ તત્વના રેખાવર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે। એક પ્રકારની શું જોવા મળે છે? નિયમિતતા જોવા મળે છે। બરાબર, ભલે ગમે એટલો જટિલ, પણ લાઇમન પછી બામર જ આવે, એટલે નિયમિતતા જોવા મળે છે। હવે વૈજ્ઞાનિકોને પ્રશ્ન થયો કે તત્વમાં આટલી તે વળી શું એટલી બધી નિયમિતતા હશે કે કમ્પ્લીટ રેખાઓ મળે છે, અને એના ઉપરથી પછી પરમાણુનો ડિટેલમાં અભ્યાસ થયો, પછી એની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ થયો, અને પછી પરમાણુ વિશે પુષ્કળ માહિતી પૂરી પડી। ક્લિયર? તો તમે યાદ કરો તો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ક્યાં અટકાવેલો મેં? કે ઓલી ત્રણ ચાર બાબત સમજાવી હતી, એક કાળા પદાર્થનું વિકિરણ, પછી એક વર્ણપટ, અને ત્રીજું શું સમજાવેલું તમને યાદ હોય તો? પેલો મેક્સ પ્લાન્કવાળો સિદ્ધાંત, આપણે ફોટોઇલેક્ટ્રિક અસરવાળી વાત પણ કરેલી। બરાબર, તો એ ત્રણ બાબત અહીંયા સમજાવેલી, અને ઓલું એક ઉષ્માધારિતાવાળું હતું, બરાબર, એ આપણે આ થર્મોડાયનેમિક્સમાં આવે એટલે એ આમાં ભણવાનું નથી। બરાબર, હવે આપણે પાછા આવી જઈશું ઇલેક્ટ્રોન માટે, અને હવે શું કરીશું? હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો, બરાબર, એ વાત આપણે પછી લેવાના છીએ। બરાબર, પણ એ વાત હજી આમાં થોડીક અધૂરી છે। બરાબર, આમાં મારે જેડબલી માટે જ હું તમને કરાવું છું, બરાબર, એટલે જેડબલી નીટ માટે મારે તમને અમુક પ્રશ્ન કરાવવા પડશે, જેથી તમને ડીપીપી મારે આપી શકાય અને સોલ્વ કરી શકાય। ક્લિયર? ચાલ, તમને હું પૂછું છું, બરાબર સમજો, અહીં એક સૂત્ર લખી દઉં છું, અને સૂત્ર છે કોઈ પણ શ્રેણીની વધુમાં વધુ તરંગ લંબાઈ તમારે શોધવી હોય તો આ સૂત્ર વાપરવાનું, એન વનનો વર્ગ છેદમાં એન ટુનો વર્ગ, એન ટુનો વર્ગ માઇનસ એન વનનો વર્ગ ઇન્ટુ આર, લેમડા મેક્સિમમ। કોઈ પણ શ્રેણીની મિનિમમ તરંગ લંબાઈ શોધવી હોય તો એન વનનો વર્ગ છેદમાં આર વન લેવાનું। કેવી રીતે? ચાલો, હું તમને બહુ મસ્ત રીતે સમજૂતી આપું છું। ચાલો, પહેલી સમજૂતી, તમને એવું પૂછવામાં આવે કે
लाइमन श्रेणीनी महत्तम तरंग लंबाई कया संक्रमण थी थाय, कया संक्रमण थी मळे। चलो केवानो मतलब एवो के एन वन बराबर वन छे तो एन टू बराबर हूँ क्या कूदको मारू जेथी मने महत्तम तरंग लंबाई मळे, વિચારવા જેવો ક્વેશ્ચન છે ને। કેમ કે વનથી ટુમાં જવાય, વનથી થ્રીમાં જવાય, વનથી ઇન્ફિનિટીમાં જવાય, તો તમે છે ને આ સૂત્ર વાપરવાનું। પણ આ સૂત્ર તમારે વાપરવું હોય ને તો હું તમને પહેલાં સમજાવી દઉં કે આ સૂત્ર કેવી રીતના યુઝ કરવાનું। ચાલો માની લ્યો કે તમે લેમડા મેક્સિમમ શોધવા માટેનું સૂત્ર વાપરો છો અને અહીંયા તમે ધારી લ્યો કે બે લેવા છે। લાઇમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ કયા સંક્રમણથી મળે, બરાબર? મારે તરંગ લંબાઈ મહત્તમ નથી જોતી, મારે કયા સંક્રમણથી મળે એ જોઈએ। તો મેં ધાર્યું કે અહીંયા બે છે, એક તો ફિક્સ છે, એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર, બેનો વર્ગ ચાર માઇનસ એક એટલે ત્રણ, બરાબર, ગુણ્યા આર, તો ફોર બાય થ્રી આર આવ્યું। ચાલો આ બેથી ત્રણનો જવાબ આવ્યો, બરાબર। ચાલો ફોર બાય થ્રી તમે જ્યારે કરો, ધારો કે તમારે ફોર બાય થ્રી કરવાના થાય તો તમારો અંદાજિત જવાબ એક પોઈન્ટ સમથિંગ આવે ને, બરાબર। ફોર બાય થ્રી કરીએ એટલે એક પોઈન્ટ તેત્રીસ આર આવે, એક પોઈન્ટ તેત્રીસ છેદમાં શું આવશે આર। ચાલો આ આપણો પહેલો જવાબ। માની લ્યો કે તમે એકમાંથી ત્રણમાં જાઓ, એક ફિક્સ રાખવાનો તો જ લાઇમન કહેવાય, એકમાંથી ત્રણમાં જાઓ તો ચાલો એકનો વર્ગ એક, ત્રણનો વર્ગ નવ, નવ માઇનસ એક એટલે આઠ છેદમાં આર, બરાબર, તો નવ ભાગ્યા આઠ કરીએ, નવ ભાગ્યા શું કરીએ આઠ, તો એક પોઈન્ટ બાર આર આવ્યા, એક પોઈન્ટ બારના છેદમાં આર। જોજો એક પોઈન્ટ તેત્રીસ હતા, એક પોઈન્ટ બાવીસ થઈ ગયા। ચાલો ત્રણની જગ્યાએ એકમાંથી ચારમાં જાઓ તો શું શું આવે, એકનો વર્ગ એક, ચારનો વર્ગ સોળ, સોળ માઇનસ એક પંદરના છેદમાં આર, પંદર આર, તો સોળ ભાગ્યા પંદર કરીએ, સોળ ભાગ્યા પંદર, એક પોઈન્ટ ઝીરો છ થયા। જો જવાબ સતત ને સતત ઘટે છે, શું થાય છે, ઘટે છે, તો કહેવાનો મતલબ એવો થઈ ગયો કે તમે કોઈ પણ શ્રેણીનો પહેલો કૂદકો મારો એ એની મહત્તમ તરંગ લંબાઈ જ હોય। અહીંયા હું તમને નોંધ લખી દઉં છું, જવાબ આવી ગયો એકથી બે, બરાબર, શું નોંધ લખું કે કોઈ પણ શ્રેણીનો પ્રથમ કૂદકો, પ્રથમ કૂદકો તે શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ જ હોય છે, મહત્તમ તરંગ લંબાઈ જ હોય છે, ક્લિયર? અને હવે સમજો તો શું સમજીએ કે કોઈ પણ શ્રેણીનો અંતિમ કૂદકો એટલે કે જ્યાં હોય ત્યાંથી ઇન્ફિનિટિવ તે શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ આપે છે, ન્યૂનતમ તરંગ લંબાઈ જ હોય છે। તો લાઇમનની ન્યૂનતમ શોધવી હોય તો શું આવે, એકથી ઇન્ફિનિટિવ, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી એન વન જ લીધા હતા, એકનો વર્ગ એક, ઇન્ફિનિટિવ, તો આમે કેન્સલ થઈ જવાના છે, ક્લિયર? ઓકે, તો આ આ એક નોંધ મેં તમને ખાસ અહીંયા લખી દીધી છે જે દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની। હવે મારો સ્વભાવ છે ને ઊંધા ચત્તા સવાલ કરવાનો છે, બરાબર, મારો સ્વભાવ ઊંધા ચત્તા સવાલ કરવાનો છે પૂરેપૂરો, બરાબર, એટલે હું તમને અહીંયા એક બીજી બાબત પણ લખી દઉં છું। શું તમને તરંગ લંબાઈની જગ્યાએ આવૃત્તિ પૂછી નાખે, તો જેની તરંગ લંબાઈ મહત્તમ હોય ને એની આવૃત્તિ ન્યૂનતમ હોય, તો શું લખાય કે કોઈ પણ શ્રેણીનો, કોઈ પણ શ્રેણીનો પ્રથમ કૂદકો તે શ્રેણીની ન્યૂનતમ આવૃત્તિ હોય છે। લાઇમન શ્રેણીની ન્યૂનતમ આવૃત્તિ ક્યારે મળે, એકથી બેમાં। અને બીજું શું લખું કે કોઈ પણ શ્રેણીનો
અંતિમ કૂદકો એટલે કે ઇન્ફિનિટીવાળો કૂદકો તે શ્રેણીની મહત્તમ આવૃત્તિ હોય છે. મહત્તમ આવૃત્તિ હોય, લાયમનની મહત્તમ આવૃત્તિ ક્યારે મળે? એકથી ઇન્ફિનિટિવ. બામરની મહત્તમ આવૃત્તિ ક્યારે મળે? બેથી ઇન્ફિનિટિવ. બામરની ન્યૂનતમ આવૃત્તિ ક્યારે મળે? બેથી ત્રણ, પહેલા કૂદકે. ક્લિયર? ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું થશે. ક્લિયર? ઓકે.